गुजरात के एवरग्रीन स्कूल में कोरोना वॉरियर्स की मदद के लिए अग्रणी पहल की। कोरोना वॉरियर्स के बेटे और बेटियों को इस साल मुफ्त में शिक्षा देने का बड़ा फैसला किया। पूरे देश में इस वक्त कोरोना महामारी का कहर जारी है। वहीं कोरोना महामारी के दौरान सभी लोग अपने समय में कोरोना वॉरियर्स की मदद कर रही हैं। गुजरात में भी डॉक्टर, नर्स, पुलिस और संवाददाताओं सहित सभी कोरोना वॉरियर्स के बेटों और बेटियों को एवरग्रीन पब्लिक स्कूल में एक वर्ष के दौरान स्कूल की फीस नहीं लेने का बड़ा फैसला किया गया है। जबकि स्कूल हॉस्टल में रहने और पढ़ाई करने वालों को पूरी स्कूल फीस से छूट दी जाएगी। स्कूल प्रबंधन ने कहा कि बेटियों की आधी स्कूल फीस जो कोरोना वॉरियर्स के बच्चों की है उन्हें माफ कर दिया जाएगा, जबकि 10वीं कक्षा के स्टूडेंट को 85% लाने वाले सभी स्टूडेंट को 15,000 रूपए तक की स्कॉलरशिप दी जाएगी। सबसे पहले ये प्रधानाचार्य अमृत भाई पटेल ने कहा कि कोरोना वॉरियर्स के बेटे और बेटियों को मुफ्त शिक्षा देकर शिक्षा की दुनिया में कोरोना वॉरियर्स की मदद करने के नए दृष्टिकोण का स्वागत किया जा रहा है। नमस्कार, मैं हूं हर्षित कुमार, आप देख रहे हो HBN न्यूज चैनल। इडर तहसील के एवरग्रीन पब्लिक स्कूल के ट्रस्टी ने एक बड़ा फैसला लिया कोरोना वॉरियर्स के लिए। चलिए हम आपको आगे दिखाने की कोशिश करेंगे, हमारे साथ जुड़े रहे। हूं पटेल अमृत भाई जी, आचार्य श्री एवरग्रीन पब्लिक स्कूल। आज आखा विश्व में COVID-19 ने जारे पड़ो लीधो छे त्यारे भारत नी अंदर पण के महामारी का खूब मोटो प्रकोप जोवा मळे छे। ए प्रकोप में आपणो मेडिकल स्टाफ ने आपणो पुलिस स्टाफ ए पोताना जीवनी जोखमे आपणा देश ने बचावा माटे कटिबद्ध छे। आजे એ કોરોના વોરિયર્સના જીવનમાં અને એમના સંતાનો બાબતે વિચારવું કે આજે આપણી સૌની જવાબદારી થાય છે, તો એના ભાગ સ્વરૂપે અમારા મેનેજમેન્ટે અને સ્કૂલે એમના સંતાનોને સાચવવા માટે ખૂબ કટિબદ્ધ થવાની ઈચ્છા દર્શાવી છે। એમના સંતાનોની શૈક્ષણિક જવાબદારી એ અમારું મેનેજમેન્ટ, અમારું સ્કૂલ, અમારી સ્કૂલ ઉપાડવા માટે તત્પર છે। એમના બાળકોને સાચવવા જો અમને મળશે તો અમે અમારી જાતને ધન્ય ગણીશું। એમના બાળકોની ખૂબ સારી એવી કેર લઈને અમે પણ રાષ્ટ્ર માટે કંઈક કરવાની તમન્ના ધરાવીએ છીએ, તો અમારો હૃદય એ કૃત્ય કરીને આનંદ અનુભવશે। તે ઉપરાંત ધોરણ 10ની અંદર 85% થી વધારે કોઈ પણ બાળક જો લાવશે તો તેને 15,000 સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે પણ અમારું મેનેજમેન્ટ નિર્ણય લે છે। આ સાથે અમારી શાળાની અંદર આ મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને બાળકોની સંપૂર્ણ કેર લેવાય એના માટે અમારું મેનેજમેન્ટ પણ તત્પર છે। કોરોના વોરિયર્સને શું મદદ કરવા માંગો છો? કોરોના વોરિયર્સના સંતાન જે હોય ને એમને અમે શૈક્ષણિક ફીમાં રાહત આપવાનું એક વિચાર્યું છે। એમાં કોરોના વોરિયર્સમાં ખાસ કરીને મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને જે પત્રકાર સ્ટાફ છે કે જે પોતાના જીવના જોખમે આજે અમે તો આ દેશની સંપૂર્ણ નાગરિકો પોતાના ઘરની અંદર કેદ થઈને બેઠેલા છે, ત્યારે આ કોરોના વોરિયર્સ એ પોતાના જીવના જોખમે બધાની સેવા કરવા માટે તત્પર થયા છે, તો એ ત્રણ કોરોના વોરિયર્સના સંતાનોને સાચવવા માટે અમે ઈચ્છા દર્શાવીએ છીએ, અપેક્ષા રાખીએ કે અમને એનો લાભ મળશે। ફી માફી યોજના સાહેબ કેટલો સમય ચાલશે? હા, ફી માફીની યોજના કોરોના મહામારી આ એક વર્ષનો એનો જે પીરિયડ દેખાઈ રહ્યો છે અત્યારે, એટલે એક વર્ષ માટે તો અમે કટિબદ્ધ છીએ। આવતા વર્ષે ફરીથી ફેર વિચારણા કરવા માટે વિચારીશું।